आज लेट थई गई। ओके वाह चल पॉइंट नंबर पर बाकी क्या एक पॉइंट बाकी है ना छोड़ो। कंपनीए 2,50,000 की मूल कीमत की मोटर कार जेनो कंपनी द्वारा छेल्ला 4 वर्ष थी उपयोग થાય છે તેમના નામે 22,400 ની ટોકન કિંમતે ટ્રાન્સફર કરે એનો મતલબ શું થાય ખબર કંપની અમુક મોટર કાર વાપરતી હતી હવે 4-1 વર્ષ એટલે કંપની બહુ જૂની વસ્તુ નહીં રાખે તો કંપની શું કરે એ વસ્તુ એના કર્મચારીને વેચી લે પણ ટોકન ભાવ ઓછી ભાવમાં આપે એટલે 22,400 ની કિંમતે એને વેચી કાઢે એટલે 22,400 રૂપિયા એની વસૂલ કરી રહ્યા વસૂલ કર રકમ 22,400 આ મોટર કાર પર ઘટતી જતી બાકીની 20% લેખી ઘસારો ગણાય છે ચાલો હવે હું તમને કેવું છે પ્રમાણે હેડિંગ આપો લો ટ્રાન્સફર એટલે વેચાણ કર્યું એમ લખો મોટર કાર વેચાણની कर पात्र सवलत मोटर कार वेचाण नी कर पात्र सवलत मैं लखू 20% लेखे घटती जती बाकी पद्धति घटती जती बाकी पद्धति चार वर्ष नो घसारो गणिया बाद बचेल रकम करपात्र रकम कहवा હવે જેના જો વિગત રકમ મોટર કારની ખરીદી 2,50 માં થઈ અહીંયા ધ્યાન આપજો માઇનસ પ્રથમ વર્ષનો ઘસારો કયા વર્ષમાં નહીં બોલો પ્રથમ વર્ષનો ઘસારો મોટર કાર હોય તો 20% કમ્પ્યુટર લેપટોપ હોય તો 50% લેખી ઘટતી જતી બાકીની પદ્ધતિ ઘસારો ગણવાનો પૂરા વર્ષ માટેનો જે રકમ બચે તે ટેક્સેબલ કહેવાય ચાર વર્ષ માટે ગણવો પડશે એટલે 2,50 ના 20% બીજા વર્ષની સરળની બાકી આવી માઇનસ બીજા વર્ષનો ઘસારો 2,00,000 એના 20%. ચાલો 2,00,000 નો 20% કરો જરા કેટલા આવે 40,000 એટલે 1,60,000 ત્રીજા વર્ષની સરોની બાકી આવી માઇનસ ત્રીજા વર્ષનો ઘસારો 1,60,000 ગુણ્યા 20%. ચાલો 1,60 ના 20% કરો એટલે 32,000 એટલે 1,60 માંથી 32 બાદ કરો 1,28,000 चौथा वर्ष की सरोनी बाकी आई माइनस चौथा वर्ष नो घसारो 1,28 एना 20%. चलो चलो 25,600 बात करो 1,02,400 हाँ तमारी ચાર વર્ષનો ઘસારો બનાવી ગયો ને ચાર વર્ષનો ઘસારો બનાવી ગયો એટલે આ તમારી કરપાત્ર સવલત આવી સવલતની રકમ આવી હવે જેના આપણે બધાને ખબર છે અહીંયા મોટર કાર છે ને તેની વેલ્યુ એકચ્યુઅલી ચોપડામાં આટલી છે એટલે આટલી રકમ કરપાત્ર રકમ કહેવાય ઘસારો ગણી કાઢો પછી જે બચે તે કરપાત્ર જે ઘસારા બાદ કિંમત બચે તે કરપાત્ર રકમ કહેવાય હવે કંપનીએ છે ને વસૂલ કરેલા તો માઇનસ વસૂલ કર રકમ કેટલી રકમ વસૂલ કરી જો તો ટોકન બેઝ પર કેટલા રૂપિયા વસૂલ કર્યા તમને આપેલું ટોકન બેઝ પર કેટલા રૂપિયા જાય રહ્યું
22400 ની ટોકન કિંમતે ટ્રાન્સફર કરી આપે એટલે 22400 કંપની એની પર વસૂલ તો કર્યા સિમ્બોલિક બેઝ પર બરાબર છે 12400 ની મોટર કાર હતી એકર પાત્ર કંપનીએ એને 22400 માં આપી દીધી એટલે વસૂલ કર રકમ 22400 એટલે 80000 એ તમારી ચોખ્ખી કર પાત્ર સવલત આવી ચાલો પહેલા ગણતરી કરો આગળનું લખાઈ ગયું ના આવ્યો હા ઓકે ગણતરી કરો મિલકતનું તમને વેચાણ કરવામાં આવે કંપની દ્વારા તો મોટર કાર તો 20% લેખે પૂરા વર્ષનો ઘસારો કરવાનો ઘટી જતી બાકીની પદ્ધતિ એમ કોમ્પ્યુટર મોટર કાર હોય તો 50% લેખે ગણવાનું અન્ય કોઈ મિલકત હોય તો 10% લેખે સીધી લીધીની પદ્ધતિ ઘસારો ગણવાનો गणतरी चौथा वर्ष सर नहीं बाकी चौथा वर्ष में घसारो गए जे बाकी बचे तुमने वेचाण कर लाख कर पात्र रकम एक्चुअली आटली गई कंपनी तुम्हारी पास वसूल कर पैसा ये बात थे के कंपनी वसूल कर 22400 एट चौखी कर पात्र रकम लाख नंबर लखी लो फटाफट ऐसी लखी दो चलो 80000 लिखा अब टोटल करो कितना टोटल થાય છે ગ્રોસ પગાર કેટલો થાય છે જો ગ્રોસ પગાર કેટલો આવે ગ્રોસ પગાર બોલો જો કાનો લાખનો જો બધું જો કેટલા થાય છે ગ્રોસ પગાર બધું પ્લસ કરો તો બે 3000 અને 3760 નો લેપટોપ લીધેલો તે આવે ને આયો 10મો 10મો પોઈન્ટ આવે ને एक मिनट दसवा पॉइंट क्यों आया ये आवे ना क्रेडिट कार्ड ने सवलत तरीके आवे ना 3660 क्रेडिट कार्ड ने सवलत 3660 आवे ना कंपनी ना क्रेडिट कार्ड ने सवलत कर पाते हो भाई तुम जे खरीदो तो खरीदो ना 4,36,005 टोटल हाँ 4,36,005 पांच आठ खास कपाट नंबर एक स्टैंडर्ड डिडक्शन 50,000
નંબર 2 વ્યવસાય વેરો, વ્યવસાય વેરો આપેલો છે લખવામાં, જોઈ લઈએ આપણે. આયરો 30 માન ખાને ચૂકવેલ, પોતે ચૂકવેલો છે એટલે વ્યવસાય વેરો 2400. બાદ કરીએ, ચલો બાદ કરો. 436 માંથી 52400 બાદ કરો. કેટલા આવે? 383605. 383605. તમારી કર પાત્ર પગારની રકમ